આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર ગુરુસત્તાને આવાહન. ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયૈ. શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચય. ઓમ ગુરુચરણકમલભ્યો નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ગંધાક્ષતં પુષ્પાણિ ધૂપં દીપં નૈવેદ્યં સમર્પયામિ. આવો સરસ મજાનું શિશુ નિર્માણ પ્રકરણ પ્રજ્ઞાપુરાણમાં ચાલી રહ્યું છે ત્યારે આદર્શોની શુભ શરૂઆત વડીલો પોતાનાથી કરે એનું દિવ્ય સંદેશ છે ત્યારે 2 મિનિટ માટે એ ભાવગીતમાં પ્રજ્ઞાગીતમાં જઈએ. ગુરુદેવના મંત્રોનું આ ભાવગીત છે, અદ્ભુત છે. આલસ પ્રમાદ મે પડ કર કે જો વ્યર્થ સમય કો ખોતે વે જીવન વ્યર્થ ગવા કર કે ફિર અંત સમય મે રોતે. ઉપયોગ સમય કા જો કરતે જગ ઉનકી પૂજા કરતા હે વે મહાપુરુષ બન જાતે હૈ સૌભાગ્ય ઉન્હી કા જગતા હે ઉનકે જીવન મે સુખ સુવિધા ઓર પુણ્ય સદા હી બઢતે હૈ વે સિદ્ધ યોગીઓ કે સમાન અપની મંજિલ કો પાતે હૈ વો અપની મંજિલ કો પાતે હૈ. જન્મ યદિ સફલ ચાહો તો રખો સમય કા ધ્યાન કર્તવ્યો કી પૂર્તિ સે જગ કા કરો કલ્યાણ. કર્તવ્યો કી પૂર્તિ સે જગ કા કરો કલ્યાણ. દુર્લભ મનુષ્ય જીવન યો હી નિકલ ન જાય યહ પુંજ શક્તિયો કા દેખો વિફલ ન જાય. નર દેહ મિલ ગઈ હૈ કુછ અબ તો કર દિખવાય રત્નો કી ખાન પા કરકે હમ કંગાલ રહ ન જાય. રત્નો કી ખાન પા કરકે હમ કંગાલ રહ ન જાય. એવું દિવ્ય પાવન પુરાણ એ પ્રજ્ઞા પુરાણ જે માનવ જીવનની સમસ્ત સમસ્યાઓનું સમાધાન જે પાછું આવો એવા પાવન શિશુ નિર્માણ પ્રકરણમાં જઈ જીવનને ધન્ય બનાવીએ. આદર્શોના શિક્ષણની શરૂઆત પોતાનાથી જ થાય છે. પોતાના જીવનમાં પોતાના કુટુંબમાં સત્પ્રવૃત્તિઓનો જેટલો વધારે વિકાસ થશે એટલી જ પરિવારમાં સુસંસ્કારિતા આવશે તો સમાજમાં પણ સ્વસ્થ પરંપરાઓ જન્મશે. શેઠ જન્મનાલાલ બજાજે ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શોને ખૂબ નિષ્ઠાપૂર્વક અપનાવ્યા હતા. ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતોને જમનાલાલ બજાજે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાના જીવનમાં ઉતાર્યા પણ હતા અને અપનાવ્યા પણ હતા. એક સભામાં ગાંધીજીએ સ્ત્રીઓને ઘરેણા વિશે ત્યાગ કરવાનું કહ્યું. આ બાબત જમનાલાલજીને બહુ યોગ્ય લાગી. એમણે તરત જ પોતાના પત્ની અને જાનકી દેવીને પત્ર લખ્યો કે બાપુનો આદેશ છે તેથી ઘરેણાનો ત્યાગ કરી દો. પતિનો આવો જ્યારે આગ્રહ હોય તો પત્ની એની કેવી રીતે ટાળી શકે. એમણે એક પછી એક એમ પોતાના બધા જ ઘરેણા અરે સૌભાગ્યના ચિહ્નરૂપ મંગલસૂત્ર પણ ઉતારી દીધું છે અને આનો પ્રભાવ બાળકો ઉપર અદ્ભુત પડ્યો છે. એમણે પણ પોતાની સુવિધાના બધા સાધનો રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધા છે. કેટકેટલા સુંદર દ્રષ્ટાંતો આ પ્રજ્ઞાપુરાણમાં બતાવ્યા છે.
प्रज्ञा पुराण ये आपना जीवन नु पुराण छे, आदर्श जीवन नु पुराण, श्रेष्ठ सुसंस्कृत जीवन नु पुराण, भविष्य उज्ज्वल नु पुराण छे। एक वार आचार्य युगल किशोर जीए गांधी जी ने पूछ्यु हतु के बापू एवं केवी रीते शक्य बन्यु के जे व्यक्तिओ साधन सगवड़ो छोड़ीने कदी कष्ट भर्यु जीवन न जीवी सके। तेमणे आपना एक इशारा पर राष्ट्रहित माटे सर्वस्वनो त्याग कर्यो, आ तो एक चमत्कार छे। बापू धीमू स्मित करीने बोल्या, अरे भाई आ तो बहु सीधी वात छे, ए तो जुओ के कोणे कह्युं छे अने ए लोकोए केटलो त्याग कर्यो छे। जेणे कह्युं एणे पोताना जीवनमां पण उतार्युं छे, ए आदर्शोने पोताना जीवनमां वणी लीधा छे। जेनी कथनी अने करणी एक होय एनुं ज लोको अनुसरण करे छे। कथनी करणी भिन्न जहां, धर्म नहीं पण पाखंड तहां। कथनी अने करणी ज्यां फेर होय छे त्यां पाखंड ज होय छे। आम छतां दरेक व्यक्ति अपूर्ण छे, हूँ पण समझू, हूँ पण हजू ए प्रयोगनी प्रक्रियामांथी पसार थई रह्यो छूं, गांधीजी जेवा महापुरुष कहे छे। काशीमां अभ्यास करी देवदत्त शास्त्री जारे घरे आव्या અને ત્યાંના નરેશ પાસે ગયા, તેમની આગળ પ્રસ્તાવ મૂક્યો કે હું આપને ગીતાનું ભાષ્ય સંભળાવવા ઈચ્છું છું। ત્યારે નરેશે ખૂબ નમ્રતાપૂર્વક કીધું કે આપ કૃપા કરી અને ઘરે જઈ એ ગીતાજીને 7 વાર વાંચો, પછી મારી પાસે આવો અને તે વખતે હું તમારું ભાષ્ય જરૂર સાંભળીશ। શાસ્ત્રીજી પહેલાં તો ગુસ્સે થઈ ગયા, ઘરે આવીને પત્નીને સાચી વાતચીત કરી તો એણે કહ્યું, પત્નીએ કહ્યું કે એમાં શું વાંધો છે, રાજાએ કરું કહ્યું છે તો પાઠ કરી લો ને પછી જાઓ। તેથી તેમણે 7 વાર ગીતાજીનો પાઠ કર્યો અને પછી રાજા પાસે ગયા। આ વખતે પણ નરેશે ફરી પાછા 7 વખત પાઠ વાંચવાનું કહ્યું। ઘરે આવ્યા, પત્નીને વાત કરી તો પત્નીએ કીધું કાંઈ વાંધો નહીં, બીજી વખત 7 વખત વાંચી નાખો। રાજા પણ વિદ્વાન છે, તેમણે આવું કહ્યું છે તો એની પાછળ કંઈક ગૂઢ રહસ્ય હશે। અને શાસ્ત્રીજી ત્યાર પછી એકાંતમાં રોજ ફરીથી ગીતાજીના પાઠ વાંચવા લાગ્યા। 3જા દિવસે એકાએક તેમનું ધ્યાન ગીતાના તત્વજ્ઞાન તરફ ગયું, એના બોધથી એમનામાં ઉભરાયેલા આનંદથી તેઓ વિભોર બની ગયા। એમને ભાન થયું કે ગીતાજી એ વ્યાખ્યા કરવાની વસ્તુ નથી, એ તો સમજવાની અને જીવવાની પ્રક્રિયા છે। ગીતા કોઈ વાંચવાનો ગ્રંથ નથી, એ તો જીવનમાં ઉતારવાનો ગ્રંથ છે, જીવનને દિશા આપતો ગ્રંથ છે, પ્રત્યેક પગલે માનવ માત્રને દિશા આપે છે। જીવનની દિશા છે શું? આ કામધેનુને આમ દરબારમાં વેચી શકાય ખરો? મહિનાઓ પસાર થઈ ગયા, રાજાને ત્યાં જવાનું શાસ્ત્રીજીને હવે બિલકુલ બિનજરૂરી લાગ્યું છે, તેઓ દેખાયા જ નહીં। તેથી ત્યાંના નરેશ રાજા ફરતા ફરતા એક દિવસ તેમને શોધતા શોધતા આવી પહોંચ્યા છે। શાસ્ત્રીજીના ચરણોમાં માથું નમાવીને બોલ્યા છે કે હવે આપ ગીતામય થઈ ગયા છો, હવે આપ ગીતા સંભળાવી અને મને કૃતાર્થ કરો, કારણ કે આપના મુખમાંથી હવે ખરેખર ગીતાનું તત્વજ્ઞાન જ નીકળશે। આ વાત આપણને પ્રજ્ઞા પુરાણ જ બતાવી શકે છે, એ ગુરુદેવનું તપ દ્વારા જે લખાયેલું છે એ ગુરુદેવનું આ દિવ્ય ચિંતન જ બતાવી શકે છે, જેમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, આત્મનિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની વાતો જોડાયેલી છે। એ ગુરુ સત્તા જ આવું દિવ્ય ચિંતન આપી શકે છે। આપણે બધા ભાગ્યશાળી છીએ, શ્રેષ્ઠ ગુરુદેવનું સાનિધ્ય મળ્યું છે, પણ છતાં એ અભાગી છે જે એના ચિંતનને હૃદયંગમ કરતો નથી। ગરુડે પોતાના બચ્ચાને પીઠ ઉપર બેસાડી અને એને પોતાની સાથે બીજા સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધું। આખો દિવસ બંને જણ દાણા ચણ્યા અને રાત્રે ઘેર આવીને પાછા ફર્યા। આવું તો રોજ ચાલતું, ગરુડ એના બચ્ચાને ઉઠતા શીખવાનું કહેતો, પરંતુ બચ્ચું શીખ્યું નહીં। એને તો એમ કે આપણને વગર મહેનતે ફરવા મળે છે તો પછી નકામો પરિશ્રમ શા માટે કરવો, ખોટી મહેનત શા માટે કરવી? ગરુડ એના બચ્ચાની આ નિર્બળતા પ્રત્યે ઘણું સાવધાન હતું,
એક દિવસ તે બચ્ચાને લઈને ઉડી રહ્યું હતું ત્યારે એકાએક પાંખ બંધ કરી દીધી. બચ્ચું નીચે પડવા માંડ્યું ત્યારે એને ભાન આવ્યું અને એણે પાંખો ફફડાવવા માંડી, એટલે પડતા પડતા માંડ બચ્યું. હવે એને ઉડતા શીખવાની જરૂર લાગી. એને એમ લાગ્યું કે ના, આપમું એ સ્વર્ગ ન જવાય, મારે પણ ઉડતા શીખવું પડશે. ક્યારેક મારી માં નહીં હોય તો હું શું કરી શકીશ. સાંજે બચ્ચાએ તેની માને કહ્યું, માં જો આજે મેં પાંખો ન ફફડાવી હોત તો મારા પિતાજીએ મને મારી જ નાખ્યો. માતા બોલી, બેટા, જેઓ પોતાની જાતે નથી શીખતા તથા સ્વાવલંબી નથી બનતા એમને શીખાડવાનો આ જ નિયમ છે. ચક્રવ્યુહ કઈ રીતે ભેદવું તે અર્જુન સુભદ્રાને સમજાવી રહ્યા હતા. એક પછી એક અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ જીવન જીવવાની કળા શીખવે છે આપણાને. ચક્રવ્યુહ કઈ રીતે ભેદવો તે અર્જુન સુભદ્રાને સમજાવી રહ્યા હતા. છ કોઠાઓનું વેધન કરવાનું સમજાવી દીધું ત્યારે એમને ઊંઘ આવી ગઈ. પરિણામે માતાના પેટમાં રહેલો અભિમન્યુ એક છેલ્લા કોઠવાને વિંધવાનું એ યુદ્ધ ન શીખી શક્યો અને આ કારણે અભિમન્યુને પ્રાણ ખોવો પડ્યો. માતા પિતાની બેદરકારીનું ફળ સંતાનને ભોગવવું જ પડે છે. આવી વ્યક્તિઓ પાસેથી પણ વિવેક શીખવા મળ્યો છે. તો આપણે પ્રત્યેક ક્ષણે જ્યાંથી વિવેક જાણવા મળે, શીખવા મળે, તો એના માટે તલપાપડ રહેવો જોઈએ. મહાન લુકમાનને કોઈએ પૂછ્યું કે આપ આવો વિવેક ક્યાંથી શીખ્યા, આટલી મહાનતા પ્રાપ્ત કરી આપે આ વિવેક દ્વારા? તો લુકમાને જવાબ આપ્યો, અવિવેકી લોકો પાસેથી. તેઓ જે કરે છે અને તે ભોગવે છે અને એને મેં ધ્યાનથી જોયું છે અને એના ઉપરથી મેં મારી તેઓને સુધારી લીધી છે. અદ્ભુત વાતો પ્રજ્ઞાપુરાણમાં બતાવી છે. આપણે બધા બહુ સૌભાગ્યશાળી છીએ કે આવું દિવ્ય પ્રજ્ઞાપુરાણ કથામૃત આપણાને મળ્યું છે. એક મચ્છર મધમાખીઓના મધપુડા પર ગયો અને કહ્યું કે હું મહાન સંગીતજ્ઞ છું, તમારા બચ્ચાને સંગીત શીખવવા ઈચ્છું છું, એના બદલામાં મને થોડું મધ આપજો. મધમાખીઓની રાણીએ એનો સ્પષ્ટ ઇનકાર કરતા કીધું કે જેવી રીતે સંગીતજ્ઞ બની અને તું અમારે ત્યાં ભીખ માંગવા આવ્યો છે, એવી રીતે તો અમારા બચ્ચા પણ પરિશ્રમ કરવાના બદલે ભીખ માંગવા માંડશે. હું એવું નથી ઈચ્છતી કે સંસ્કારોના બદલે રસ્તામાં કંઈક મેળવી લેવાનું લાલચું શિક્ષણ એમને મળે. એમને પોતાની જાતે શીખવા દો, બધું જ શીખવા દો, એમ કરવાથી જ તેઓ જીવન સાધનામાં પાર ઉતરશે. સુંદર દ્રષ્ટાંતો, એક એક દ્રષ્ટાંતો આપણી જ્ઞાનચક્ષુ ખોલી નાખે, આપણી આંતરચેતનાને જગાડી દે એવું ગુરુદેવનું લેખન છે પ્રજ્ઞાપુરાણનું. વિનંતી કરું છું આપ સર્વને, જરૂર વાંચજો અને જરૂર સાંભળજો. મદ્રાસમાં એક નાનકડો છોકરો ગાંધીજીને લખવા માટે એક નાની પેન્સિલ આપી ગયો. એમણે કેટલાય દિવસો સુધી આ પેન્સિલથી લખ્યું છે અને એક દિવસ એ પેન્સિલ ક્યાંક ખોવાઈ ગઈ. ગાંધીજીએ બધો સામાન ફેંદી નાખ્યો, 2-4-5 કલાક એ પેન્સિલને શોધવામાં ફાળવ્યા અને જ્યારે પેન્સિલ શોધી કાઢી ત્યારે જ તેમને નિરાંત મળી. તેઓ કહેતા હતા, હું બાળકની ભાવના સાથે રમત નથી કરી શકતો, કે જે ભાવથી એણે આપી હતી એ ભાવનાની સાથે રમત રમવી એ મારા સ્વભાવમાં આવતું નથી, હું મારી બેદરકારીને વધવા નહીં દઉં, કાલે એ કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે. કેટલી અદ્ભુત વાત કરી છે. કોઈની ભાવનાને ઠેસ ન પહોંચાડીએ. આ ભાવના આપણા જીવનમાં કાયમની બની રહે એવા સુંદર મજાના દ્રષ્ટાંતો આપ્યા છે. રાજા પ્રહલાદે જ્યારે રાજ્યનો કારભાર સંભાળ્યો ત્યારે પ્રજાજનોમાં સ્ત્રીનો સમાવેશ થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. તેમની પાસેથી કોઈ યાચક ખાલી હાથે પાછો જતો ન હતો. એક દિવસ ઇન્દ્ર રાજા બ્રાહ્મણ વેશે આવ્યા અને પ્રહલાદ પાસે શીલ માંગ્યું તો પ્રહલાદે શીલ પણ તે આપી દીધું છે, તે શીલ પણ આપી દીધું પણ પોતાનું વ્રત નથી છોડ્યું. અને શીલ આપ્યું ત્યારે વૈભવ જતો રહ્યો પરંતુ એના પોતાના વ્રતને લીધે તે ફરી પાછો આવ્યો છે.
व्रत नु पालन करूं ते ज संस्कारों नो भंडार छे। के ज्यां सुधी आपणे आपणी पासे होय त्यां सुधी गम्मे तेटलो वैभव पण तुच्छ लागे छे। माटे व्रतशील बनवू जोईए, व्रत ने जीवन में पालन करता शीखवू जोईए। अने कोई पालन करतुं होय तो एने एना व्रत माथी दगावानो प्रयत्न पण न करवो जोईए। कोण शुं ग्रहण करे छे तेनो आधार एना दृष्टिकोण उपर रहे छे। कोई एक जिज्ञासु व्यक्तिए सोक्रेटिस ने पूछ्यू के दीवानी नीचे अंधारू अने चंद्रमाना मुख पर कलंक केम छे। त्यारे सोक्रेटिसे पहला व्यक्ति सामे जोयू अने पूछ्यू के भाई तमने आवो प्रश्न पूछता पहला एवो केम विचार ना आव्यो के दीवामां प्रकाश अने चंद्रमा ज्योति केम छे। त्यां हाजर रहेला बधा लोको समजी गया के आपणो दृष्टिकोण छिद्रान्वेषी नहीं पण सद्गुण शोधवानो होवो जोईए। गुणहीन न होवो जोईए, गुणवान होवो जोईए। दरेक जग्याएथी सात्विकता पसंद करिए, पॉजिटिवता पसंद करिए। नेगेटिव विचारे मृत्यु छे, पॉजिटिव विचारे जीवन छे। हमेशा पॉजिटिव बन्या रहिए। परिवारमां बाळकोने शुद्ध दृष्टिकोण राखवानो अभ्यास करावो जोईए। आम करवाथी तेओ उचित अने अनुचित वच्चेनो तफावत समझी उचित बाबतोने ज ग्रहण करशे। केटकेटली दिव्य वातो बतावी छे जे सांभळता आपणो रोम रोम खीली उठे छे। प्रत्येक अंगमां आम जेने कहेवाय के एक प्रकारनी धगस, एक प्रकारनी लालच जागे छे के आगळ शुं हशे, आगळ शुं हशे। अद्भुत प्रज्ञा पुराण लख्युं छे गुरुदेवे अने एटले ज कीधुं छे यह प्रज्ञा पुराण पूज्य गुरुजी को प्यारा है। यह प्रज्ञा पुराण पूज्य गुरुजी को प्यारा है। यह प्रज्ञा पुराण इसकी जगमग ज्योति से सारा जग उजियारा है। यह प्रज्ञा पुराण સંસ્કારી જીવન જીવવાની પ્રેરણા નાના બાળકો પણ આપણને આપી જાય છે। એક વખત એક પતિ પત્ની વચ્ચે અણબનાવ બની ગયો। બંને એકબીજાને કડવા વેણ કયા, ક્રોધમાં ને ક્રોધમાં એવા કડવા વેણ કયા કે એકબીજાના મનને ખૂબ દુઃખ થયું અને બંને એકબીજાએ બોલવાનું બંધ કરી દીધું। એમને એક 7 વર્ષનો દીકરો હતો, તે ક્યાંકથી એક ગીત સાંભળીને લાવ્યો કે મુખથી કડવા ન બોલ રે પિતાના રૂમમાં બોલવા માંડ્યો, ગીત ગાવા લાગ્યો ત્યારે પિતાજી ઉઠ્યા। એને ગર્વ થઈને કેવા લાગ્યા, શું હું જ કડવા વેણ બોલું? પુત્રને કહ્યું કે જા તારી મમ્મીના ઓરડામાં ગઈ જઈ અને આ ગા। નાનકડો 5-7-8 વર્ષનો બાળક ઘોડો છોકરો મમ્મીના ઓરડામાં જઈ અને આ ગીત ગાવા લાગ્યો। મુખથી કડવા ન બોલ રે મારી કૈસી બોલે મન કા આપા ખોયો, વાણી કૈસી બોલે મન કા
बोलिए औरन को शीतल करे खुद भी शीतल होए खुद भी शीतल होए। पिता ना कहवा थी बोड़ो छोकरो मम्मी ना ओरड़ा में जाइने गीत गावा लाग्यो तो मम्मी पण एने कह्युं के जा बेटा तू सरस गाय छे तारा बापूजी ने पासे बेसीने गा। छोकरो पिताजी ना ओरड़ा में जाइने गावा लाग्यो। पिताजी एने धमकाव्यो बिचारो छोकरो करे करे पण शुं। पिताजी मां पासे मोकले मां पिताजी पासे मोकले अने आ वक्त पिताए एने गजबनो धमकाव्यो के नानुं बाळक बिचारुं शुं करी शके। આથી પોતાના વરંડામાં બેસીને ગાવા લાગ્યો કોઈ ઝાડના નીચે બેસી અને ગાવા લાગ્યો કડવા વેડના બોલ રે મુખથી કડવા ન બોલ મુખથી કડવા ન બોલ મુખથી કડવા ન બોલ રે વાણી કેસી બોલે મન કા આપા છોકરાને ગીત ગાતો અટકાવવા માટે પોતપોતાના ઓરડામાંથી બહાર આવ્યા પણ એકબીજાને જોઈને બંને ચૂપ થઈ ગયા। બાળકે બંનેને જોયું એમના મોઢા પરના ભાવ વાંચીને કીધું તમને આ ગીત નથી ગમતું ને જાઓ નહીં બોલું તમારા રૂમમાં નહીં બોલું અહીં બેસીને હું ગાઉં અહીંયા તમને શું ફરિયાદ છે। પતિ પત્નીએ બંને એકબીજા સામે જોયું તથા પોતાની ભૂલ સમજી ગયા। તે બંને છોકરા પાસે આવ્યા અને કહ્યું બેટા અમને તો તારું ગીત ખૂબ સારું લાગે છે હવે તું અમારી સામે જ આ ગીત ગા। અને દીકરો ગાય છે તે ખરેખર આજે અમને અમારી ભૂલનું ભાન કરાવી દીધું છે બેટા સદ વિચારો ગમે ત્યાંથી મળે ગમે એના દ્વારા મળે તે સતત ગ્રહણ કરવા જોઈએ। સમત બેન ચ માન્યાત્સુ કન્યા પુત્રાશ્ચ માનવઈ તર્યો ભેદો ન કર્તવ્યો માન્યા શ્રેષ્ઠાચ કન્યકા। અદ્ભુત શ્લોકો બતાવ્યા છે જો કે મારો સંસ્કૃતનો અભ્યાસ નથી એટલે એના ભાવાર્થનું હું વધુ વાંચું છું। ભાવાર્થ છે પુત્ર અને પુત્રીને સરખા માનવા જોઈએ નર ઓર નારી એક સમાન જાતિ વંશ એક સમાન પુત્ર અને પુત્રીને સરખા માનવા જોઈએ એમની વચ્ચે ક્યારે ભેદભાવ ન રાખવો જોઈએ। અરે પુત્ર કરતાં પણ પુત્રીને વધારે શ્રેષ્ઠ અને શ્રેયકર માનવી જોઈએ કારણ કે પિતા તથા સસરા બંનેના વંશોના કલ્યાણ સાથે તેનો સીધો સંબંધ છે। જનક રાજાને પુત્રીના કારણે જ શ્રેય મળ્યું હતું સૌભાગ્ય મળ્યું હતું જ્યારે રાવણના અનેક પુત્રો હતા તે અપયશનું કારણ બન્યા હતા। બાળકો ગર્ભમાં રહીને પણ માતા પાસેથી ઘણું બધું મેળવી લે છે પ્રાપ્ત કરી લે છે આથી જ ગર્ભવતીના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવું જોઈએ એના આહારમાં સાત્વિકતા આપવી જોઈએ અન્ન સાત્વિક આપવું જોઈએ। કાલે મેં વાત કરી હતી જેટલું અન્ન સાત્વિક અપાશે એટલું જ જીવન સાત્વિક બનશે। ગર્ભવતી સ્ત્રીને સારું રાખવા માટે સ્વાસ્થ્ય રાખવા માટે ખૂબ જીવન શ્રેષ્ઠ બનાવવું જોઈએ સાત્વિક ભોજન આપવું જોઈએ જેથી ગર્ભસ્થ બાળકના વિકાસમાં અવરોધ પેદા ન થાય એના ખાવા પીવામાં પણ ખૂબ સાત્વિકતા રાખવી જોઈએ અને એટલે જ કહ્યું છે ભૌતિક શરીરને પોષણ આપો તો તાકાત વધે ચણા વાલ વટાણા જેવા કઠોળ પ્રોટીન સારું અર્પે ઘઉં ચોખા જુવાર જવ જેવા ધાન્ય કાર્બોદિત આપે ઘી માખણ તેલ તેલબિયાં ચરબી ખૂબ પૂરી પાડે એટલા માટે ગર્ભવતીના આહાર વિહારમાં સાત્વિકતા રાખવી જોઈએ જેથી ગર્ભસ્થ બાળકમાં વિકાસમાં અવરોધ ન થાય। પરિવારનું વાતાવરણ એવું બનાવી રાખવું જોઈએ
કે જેથી બાળકો પર કુસંસ્કારોનો પ્રભાવ ન પડે. માતા પિતા ઉપરાંત ઘરના બીજા સભ્યો પણ બાળક આગળ એવો વ્યવહાર ન કરે કે જેનાથી બાળકના કોમળ મન પર ખરાબ છાપ પડે, તથા પરિવારમાં તેઓ જેવું ચિંતન કરે અને જેવું ચારિત્ર્ય જુએ છે તેવા જ બનવા માંડે છે. માટે ખુદ માવતર જો દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન? બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખીને એમને સુસંસ્કારી નિયમિત બનાવવા જોઈએ. એ આળસ પ્રમાદમાં પડ્યા ન રહે, એમનામાં કુટેવો વધે નહીં, એ ખાસ ધ્યાન રાખવી જોઈએ. વાતાવરણ એવા વાતાવરણમાં એમને ઉછેરવા જોઈએ. બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખીને એમને સુસંસ્કારી વાતાવરણમાં ઉછેરવા જોઈએ. હંમેશા પોઝિટિવ વિચાર આપવા જોઈએ. શરૂઆતના 10 વર્ષ વ્યક્તિત્વના પરિષ્કાર માટે ખૂબ મહત્વના ગણાય છે. આ સમય ઉપર આખા પરિવારે ખૂબ સતર્કતા રાખવી જોઈએ, જાગૃતતા રાખવી જોઈએ. અને બાળક આગળ પોતાનું શ્રેષ્ઠ આદર્શ ઉદાહરણ રજૂ કરવું જોઈએ. લોકોમાં પુત્રથી જ વંશ વહેલો ચાલશે એવો જે ભ્રમ છે, એવો જ ભ્રમ પુત્ર અને પુત્રી વચ્ચે તફાવત રાખવામાં છે. સામાન્ય રીતે દરેક માતા પિતાને પુત્રની જ ઈચ્છા હોય છે, પરંતુ સ્ત્રી અને પુત્ર પુરુષમાં ખરેખર કોઈ તફાવત નથી. આનાથી ઉલટું, જો સ્ત્રી તો સંસ્કારોની ખાણ ગણાય છે. તેને જન્મથી માંડીને કાયમ માટે તેની પાછળ ખર્ચ થવાની ચિંતા વગેરે કારણોના લીધે દરેકને હંમેશા પુત્રની જ આકાંક્ષા રહે છે. એવા અનેક ઉદાહરણ છે કે પુત્રોએ પોતાના દુષ્કર્મોથી વંશની અપકીર્તિ કરી હોય છે અને પોતાના વંશને ડૂબાડ્યો હોય, જ્યારે દીકરીઓએ પોતાના શ્રેષ્ઠ કાર્યો દ્વારા માતા પિતા તથા સમાજ માટે શ્રેયની અધિકારી બની હોય, એના કુલ ગૌરવને વંશને વધારનારી બની હોય. પુત્ર તથા પુત્રીની મહત્તા કેટલી છે એ સંબંધમાં શાસ્ત્ર વચન છે કે 10 પુત્ર સમા કન્યા યસ્ય શીલવતી સુતા. 10 પુત્ર સમા કન્યા યસ્ય શીલવતી સુતા. જે સમાજમાં પુત્રને સન્માનની નજરે જોવામાં આવે છે, ગૌરવની દ્રષ્ટિએ જોવામાં આવે છે, તેનો અવશ્ય ઉત્કર્ષ થાય છે. પુત્રી માત્ર પિતાનું જ નહીં, પણ જે ઘરમાં તે પરણીને જાય છે તે ઘરનું પણ તે કલ્યાણ કરે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે ભારત વર્ષનો ધર્મ પુત્રોથી નહીં પણ સુપુત્રીઓના પ્રતાપે જ ટકી રહ્યો છે. ભારતીય દેવીઓએ જો પોતાનો ધર્મ છોડી દીધો હોત તો આ દેશ ક્યારનો નષ્ટ થઈ ગયો હોત. પુત્રીને પુત્ર સમાન માનવાનો આદેશ મનુ ભગવાને પણ આપ્યો છે. જેવી રીતે આત્મા પુત્રના સ્વરૂપે જન્મ લે છે, એવી જ રીતે પુત્રીના સ્વરૂપે પણ આત્મા જ જન્મ લે છે. અને આત્માને કોઈ વર્ગ લાગુ પડતો નથી, એવી દિવ્ય વાતો આમાં બતાવી છે. સ્ત્રી ગર્ભને પોતાના શરીરમાં 9 મહિના સુધી ધારણ કરી અને માત્ર એને પોષણ જ નથી આપતી, પરંતુ સંસ્કાર પણ આપે છે. અને એવા સંસ્કાર આપે છે કે જે દિવ્ય બને છે. બાળક સંસ્કાર પણ આપે છે, પોષણ પણ આપે છે. સ્ત્રી ગર્ભને પોતાના શરીરમાં 9 મહિના સુધી ધારણ કરી અને માત્ર એને પોષણ જ નથી આપતી, એને સંસ્કાર પણ આપે છે. જો ગર્ભ અવસ્થા દરમિયાન માતાનું ચિંતન શુભ હોય તો અદ્ભુત જાગૃતિ થાય છે. અને એટલા માટે જ કીધું છે, દેવિયા દેશ કી જાગ જાય અગર, દેવિયા દેશ કી જાગ જાય અગર, યુગ સ્વયં હી બદલતા ચલા જાયગા, દેવિયા દેશ કી જાગ જાય અગર, યુગ સ્વયં હી બદલતા ચલા જાયગા, શક્તિ
दुनिया जागरण गीत गाए अगर हर हृदय ही मचलता चला जाएगा शक्तियां जागरण गीत गाए अगर हर हृदय ही मचलता चला जाएगा मूर्ति पुरुषार्थ में है सदाचार की पूर्ति श्रम से सहज साध्य अधिकार की पत्नियां सादगी साध पाए अगर पति स्वयं ही बदलता चला जाएगा देवियां देश की जाग जाए अगर युग स्वयं ही बदलता चला जाएगा युग स्वयं ही बदलता चला जाएगा माटे दिक्री एक कितना एक पूर्णता रहे थे स्त्री गर्भ ने पोताना शरीर में नौ महीना सुधी मात्र धारण करीने ने पोषण नहीं आपती परंतु एने संस्कार पण आपे जो गर्भावस्था दरमियान मातानु चिंतन शुद्ध होय सात्विक होय एनी ऊपर कोई मानसिक तनाव न होय तो ते सदैव महापुरुषोना आदर्श कर्तव्यनु जो ते मनन चिंतन करती होय एनु वांचन करती होय एना अभ्यास में रहती होय तो एनु संतान पण एवुं श्रेष्ठ जन्म छे जन्म पछी पण घरमां एवुं संस्कारी वातावरण रहे ए खूब जरूरी छे जीवनना शरूआतना 10 वर्ष मानसिक तथा भावनात्मक विकास माटे खूब ज महत्वपूर्ण मानवामां आवे आ गड़ा दरमियान एमने सैद्धांतिक तथा व्यवहारिक दृष्टिए बन्ने दृष्टिए अनौपचारिक शिक्षण आपता रहेवुं जोईए के जेथी ते श्रेष्ठ नागरिक तरीके ए बाळकोनो विकास थई शके આવી અદ્ભુત ચિંતન સાથે અહીંયા આજના પ્રજ્ઞાપુરાણનું ચિંતન પૂર્ણાવતી તરફ લઈ જશે એ પહેલા ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય આત્મનિર્ભર કરતાની જય જય હો શક્તિ નિર્માણ કરતાની બોલો જય જય હો પરિવાર નિર્માણ કરતાની બોલો જય જય સમાજ નિર્માણ કરતાની બોલો જય જય આ પાવન પ્રજ્ઞા પુરાણમાં આપણું આત્મનિર્માણથી લઈ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ એટલેથી અટકતા નથી ગુરુદેવ રાષ્ટ્ર નિર્માણ કરતાની બોલો જય જય હો યુગ નિર્માણ કરતાની બોલો જય જય વિચાર ક્રાંતિ કરતાની બોલો જય જય હો યુગ ઋષિ દેવની બોલો જય જય અદ્ભુત વાતો આ ગુરુદેવ કહી છે હે ગુરુદેવ હું આપના શ્રી ચરણોમાં આપના શ્રી કીર્તનમાં આપના શ્રી સાહિત્યમાં કાયમ સંલગ્ન રહી મારા જીવનને શ્રેષ્ઠ બનાવતો રહું એવી અનુકંપા અમારા પરિવાર ઉપર ઉતરે એવી દયાદ્રષ્ટિ રાખજો ગુરુદેવ તમારી જય જય હો